હવે વાત કરવી છે એક અનોખા માનવી અંગે. કહેવાય છે કે જો તમારી અંદર ધગસ હોય તો ગમે તેવું અઘરું કામ પણ તમે આસાનીથી કરી શકો છો. વડોદરા એસટી વિભાગમાં નોકરી કરતા જય સિંધવ પણ કંઈક આવું જ કરી રહ્યા છે. જય મિરર ઇફેક્ટમાં એક કે બે નહીં પરંતુ પાંચ પાંચ ભાષા સળસળાટ લખી શકે છે. ત્યારે કેવી છે તેમની આ અનોખી કળા જોઈએ આ રિપોર્ટમાં. કહેવાય છે કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી અને કોઈ કામ અઘરું નથી હોતું. આવી સિદ્ધિ વડોદરા એસટી વિભાગમાં લેબર ઓફિસર તરીકે કામ કરતા જય સિંધવે હાંસલ કરી છે. કળા પણ એવી કે તેમનું લિમ્કા બુક અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં તેમની નોંધ લેવાઈ છે. તેમની કળાનું તમે ખુદ લાઈવ પ્રદર્શન પણ જોઈ લો. એવી રીતે લખી રહ્યા છે જાણે આપણને પહેલી નજરે તો એવું લાગશે કે આ વ્યક્તિ લખી શું રહ્યો છે, કારણ કે આપણે તો આવું લખાણ ક્યારેય જોયું જ ન હોય. પરંતુ જરા તેમની આ કળાને મિરરમાં જુઓ. હવે તમે સમજી જ ગયા હશો તેમની આ કળા મિરર ઇફેક્ટ છે અને તેઓ ન માત્ર એક કે બે ભાષામાં પરંતુ આવી રીતે પાંચ ભાષાઓમાં લખી શકે છે. 97-98 માં જ્યારે હું ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી રહ્યો હતો એ સમયે એમ જ એમ્બ્યુલન્સ નીકળતી જોઈને એની ઉપર લખેલું હતું ઊંધા અક્ષરથી એમ્બ્યુલન્સ ઇંગ્લિશમાં. અને એ ઉપરથી પણ મને વિચાર આવ્યો કે કદાચ આ લેખની અંદર કંઈક વિશેષ પ્રયત્ન કરી શકાય. તો મેં ત્યારથી ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ શરૂઆત કરી અને 12મા ધોરણમાં મેં કક્કાથી શરૂઆત કરેલી લખવાની, કક્કો 12 અક્ષરી. અને પછી એનો રિયાઝ કર્યો, રોજે એક બે કલાક આપી અને એક બે પેજ કે વોટ એવર જે થોડું ઘણું લખી અને એમાં મેં ઝડપ મેળવવાનો પ્રયાસ કર્યો. જય સિંધવને આ વિચાર એમ્બ્યુલન્સની આગળ ઊંધા અક્ષરે લખેલા લખાણને જોઈને આવ્યો હતો. તેઓએ શાળામાં અભ્યાસ દરમિયાન મિરર ભાષા લખવાની શરૂઆત કરેલી. જો કે એસટી વિભાગમાં અધિકારી બન્યા પછી પણ પ્રેક્ટિસ ચાલુ રાખી અને પાંચ ભાષામાં લખવાની પ્રેક્ટિસ કરી. નોકરીની સાથે સાથે સતત 10 વર્ષના પ્રયાસો બાદ તેઓ આજે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, દેવનાગરી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં મિરર ઇફેક્ટથી લખી શકે છે. તેમની આ કળાને લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. પ્રથમ તો મને 2016 ની અંદર મેં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ની અંદર એપ્લાય કરેલું તો એ લોકોએ બધું અમારા ડોક્યુમેન્ટ્સ જોઈ અને એમણે મને એમાં નામ કન્સિડર કરેલું છે મારું 2017માં. એ પછી 2020 ની અંદર એશિયા બુક ઓફ રેકોર્ડથી મને ગ્રાન્ડ માસ્ટર તરીકેનું બિરુદ આપવામાં આવેલું છે. એ બદલ હું બંને સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ સિવાય સિવન સ્કિલ ફાઉન્ડેશન તરફથી પણ મને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે, એનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. એસટી વિભાગમાં લેબર ઓફિસર તરીકેનું કામ કરતા જય સિંધવે નોકરીની સાથે સાથે મિરર લિપિની પ્રેક્ટિસ કરી આજે વિવિધ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. હવે તેમને આ સિદ્ધિના કારણે ડોક્ટરેટની પદવી પણ મળશે. જોકે જય સિંધવનો ગોલ છે કે મિરર ઇફેક્ટ ભાષામાં વિશ્વ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવું, જેના માટે તેઓ સતત મહેનત કરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ.